કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? હાલો, આશા રાખું છું મજામાં જશો. આજે આપણે ગુજરાતી ધોરણ 5 ચેપ્ટર નંબર પાઠ નંબર 3 મહેનતનો રોટલો, એના વિશે આજે આપણે ભણવાનું છે કે મહેનતનો રોટલો એમાં પાઠમાં શું આવે. તો કે આપણે જે ચેપ્ટરનું હેડિંગ છે એના ઉપરથી જ આપણને ખબર પડે કે આપણે રોટલો મેળવવાનો છે કે આપણે પૈસા મેળવવાના છે. પણ કેવી રીતના મેળવવાના છે? તો કે મહેનત કરીને પૈસા મેળવવાના છે. કોકના આપણે પૈસા લઈ લઈએ મારીને, બરોબર? આવી રીતના આપણે પૈસા મેળવવાના નથી. ટૂંકમાં જીવનમાં ક્યારેય ખોટું કરવાનું નથી. જે કોઈ આપણે કમાણી કરીએ કેવી કરવાની? તો કે મહેનતથી. આપણે ભલે તમે તમારા ઘરમાં છાશને રોટલી ખાઈ લ્યો, બરોબર, બીજા ભલે રોજ એમ કે છે ભજીયા કરીને ખાતા હોય, પીઝા ખાતા હોય, ના છે તે છે, ગમે એવું, પણ આપણે આપણી જેવી પરિસ્થિતિ હોય એમાં આપણે રહેવું જોઈએ. અને જે કોઈ આપણે પૈસા મેળવીએ કેવી રીતના મેળવવાના? ઈમાનદારીથી મેળવવાના. આપણે જે કોઈ કામ કરતા હોય, કોઈ પણ ક્ષેત્રમાં આપણે કામ કરતા હોય, ઈમાનદારીથી આપણે કામ કરશું તો ભગવાન ચોક્કસ આપણને એનો બદલો આપશે જ. એવો આજે આપણે પાઠ ભણવાનો છે. કયો પાઠ? મહેનતનો રોટલો. કે જેમાં શું આવે છે તમે વાંચ્યો હશે તો ખબર હશે, મને ખબર છે મારા વિદ્યાર્થીઓ વાંચી જ લીધો હશે આ પાઠ, બરોબર છે? કે ભાઈ શું આવે એમાં? તો કે એક મોચી ભગત હોય છે. કોણ હોય છે? તો કે એક મોચી હોય છે, જે શું કામ કરતો હોય છે? તો કે ચપ્પલ ને જે બધા બૂટ ને બધું સીવવાનું કાર્ય કરતો હોય છે. ખૂબ જ કેવું હોય છે? પ્રામાણિક હોય છે, બરોબર છે? ખૂબ જ પ્રામાણિક હોય છે. તો એક દિવસ એને ત્યાં દુકાને સાધુ આવે છે. સાધુને શું કરવું હતું? તો કે બૂટ છે સીવડાવવાતા, બરોબર છે? કે પછી એમ કે છે સાધુ એની દુકાને જાય છે ને પૂછે છે કે મોચી ભગત, મારે તો બૂટ સીવડાવવા છે, તમે કેટલા પૈસા લેશો? તો મોચી ભગતે પહેલા જ કેટલા પૈસા કહી દીધા? 1.5 રૂપિયા, બરોબર. આ જે સાધુ છે એ તો એમ કે છે કે અલગ અલગ બીજી ઘણી બધી દુકાનો એ ગયા હતા, તો ત્યાં એને એમ કે છે કે બધા એ જુદા જુદા પૈસા કીધા. કોકે 1.5 રૂપિયા કીધા, કોકે 2 રૂપિયા કીધા, બરોબર છે? પણ મોચી એ પહેલેથી જ કેટલા પૈસા કહી દીધા? 1.5 રૂપિયા કહી દીધા. તો સાધુ ને નવાઈ લાગે કે લે, આને તો પહેલેથી જ કેટલા કહી દીધા? 1.5 રૂપિયા. તો પછી સાધુ એમ કીધું કે તમે એમ કયો છો કે તમારે આટલા પૈસા, કે ભાઈ કેટલા પૈસા કીધા? 1.5 રૂપિયો કીધો, તો તમારે લેવાના કેટલા? તો મોચીએ કીધું કે સાધુ મહારાજ, જેટલા કહેવાના ને એટલા જ કે લેવાના હોય. હું પેલા ભાવ તમને બીજો કહું, પછી બીજો તમને ભાવ કહું, એવું મને કહેતા આવડતું નથી. તો પછી મોચી ભગત કે છે, વાંધો નહીં, તમે મારા બૂટ છે સીવી દો. તો પછી એને એમ પૂછ્યું કે હું આ મારા બૂટ છે ક્યારે લઈ જાઉં? તો પછી મોચી ભગતે કીધું પરમ દિવસે. પરમ દિવસે એટલે કાલ લઈને, પરમ દિવસે તમે બૂટ લઈ જાજો. તો જે સાધુ હતા એને એમ કે છે કે મોચીના વાયદામાં વિશ્વાસ નહોતો. વાયદો એટલે શું? તો કે વચન, બરોબર. કે મોચીના વચનમાં વિશ્વાસ નહોતો. એને એમ હતું કે મોચી કઈ સીવી દેવાનો નથી. તો એમ કે છે રોજ રોજ એ મોચીની દુકાને જાય છે. અને મોચી એમ કે છે કે સાધુ, તમે મારા વાયદામાં વિશ્વાસ રાખો, હું તમને તમારા ટાઈમે શું આપી દઈશ? તો કે બૂટ છે એ આપી દઈશ, બરોબર. પછી એમ કે છે કે પરમ દિવસે પાછા મોચી જાય છે અને એને બૂટ છે એ મળી જાય છે. ત્યારે મોચી એને 2 રૂપિયા આપે છે. લેવાના કેટલા હતા? 1.5 રૂપિયો લેવાનો હતો. પણ મોચી કેટલા આપે છે? 2 રૂપિયા આપે છે. તો મોચી પાસે છૂટા પૈસા હતા નહીં. તો એને એમ કે છે 50 પૈસા પાછા દેવાના હતા. તો એમ કે છે કે તમે કે થોડી વાર અહીંયા રહ્યો સાધુ મહારાજ, હું હમણાં બાજુની દુકાનમાંથી પરચુરણ એટલે કે છૂટા પૈસા લઈ આવું. તો પછી પાછળથી સાધુ શું કરે છે? તો કે મોચીના જે બધા ઓજારો હતા, બરોબર, જે બધા ઓજારો શેના હતા? તો કે લોખંડના હતા. જે બધા ઓજારો હતા એના ઉપર પારસમણી છે એ અડાડી દે છે. જો પારસમણી એટલે શું? તો કે પારસમણી છે એમ કે છે કે એક ધાતુ એવી હોય છે કે જે આપણે લોખંડને અડાડીએ તો એ લોખંડ છે એ કેવું થઈ જાય? તો કે સોનાનું થઈ જાય. કેવું થઈ જાય? સોનાનું થઈ જાય. એટલે સાધુએ શું કર્યું? તો કે મોચીના જે બધા ઓજારો હતા એ બધા સોનાના બનાવી દીધા. મોચીને તો એમ કે છે, મોચી તો કેવો માણસ હતો? પ્રામાણિક માણસ હતો. મોચીને કોઈનું ખોટી રીતનું કાંઈ જોતું નહોતું. તો પછી પાછો મોચી આવે છે પોતાની દુકાન ઉપર, જોવે છે તો સાધન તો બધા કેવા થઈ ગયા હતા? સોનાના થઈ ગયા હતા. આપણે હોય તો એની જગ્યાએ, હે મારે તો કેટલા બધા સોનાના, જે લોખંડ હતું બધું કેવું થઈ ગયું? સોનાનું થઈ ગયું. પણ આ જે મોચી છે એ ખુશ થવાને બદલે કેવો થયો? દુઃખ થયું. એને એમ કે ઓહ, મારે તો જે સોનાના સાધન છે આનાથી હું મારું કામ કેવી રીતના કરીશ, બરોબર. તો એને તો પછી શું કર્યું? જે બધા સોનાના સાધન હતા ને બધા ક્યાં નાખી દીધા? ઘરના ખૂણામાં નાખી દીધા. ને આપણે બધા હોય તો
શું કરીએ તો સરસ મજાના સાધનો લઈને અને એ સરસ મજાની આપણી તેજુરીમાં મૂકી દઈએ. પણ મોચી એ આવું કર્યું નહીં, કેમ કે કેવો હતો, પ્રામાણિક માણસ હતો, કોઈની પાસેથી ખોટું ઈ લેતો નહોતો. બરાબર છે. પછી એમ કે છે કે થોડોક ટાઈમ થયો તો સાધુને એમ થયું કે હાલ ને હું મોચી ત્યાં જાઉં, કે ભાઈ હું જો જઈશ ને તો મોચી તો મારી આગતા સ્વાગતા કરશે, મારે મને પગે લાગશે, એવું એને એમ કે છે વિચારાયું. પણ જયારે પછી ફરી વખત સાધુ મહારાજ મોચી ની દુકાને જાય છે ત્યારે મોચી એ આવું કઈ કર્યું નહીં. બરોબર. અમુક ના આવી એમ કે છે પાછળથી મોચી એ શું કીધું કે સાધુ મહારાજ આવ્યા એટલે એને એમ કીધું કે ભાઈ તમે મારા ઓલા બધા સાધન છે બગાડી ગયા, તો ઈ જ કે તમે સાધુ મહારાજ છો ને. બરોબર છે. તો પછી એમ કે છે કે છેલ્લે સાધુને નવાઈ લાગે છે કે આ માણસ તો કેટલો બધો પ્રામાણિક છે, મેં આને સોનાના સાધન બનાવી દીધા છતાં પણ એને એમ કે છે કે એ જે કોકડી વસ્તુ લેવામાં એને રસ નથી, કેટલો બધો પ્રામાણિક માણસ છે. પછી સાધુને એમ થાય છે કે હું પણ એમ કે છે કે તારી જેમ મહેનત કરીને જ એમ કે છે કમાણી કરીશ, ખોટી રીતના કોઈની વસ્તુ ઉપર આશા રાખીશ નહીં. પણ સાધુ છે એમની પાસે પણ, જો એ પણ સાધુ છે, એ કેવા હતા, પ્રામાણિક જ હતા. પોતાની પાસે પારસમણી હતો છતાં પણ એ પારસમણીનો ઉપયોગ પોતા માટે કરતા નહીં. એટલે એમ કે છે કે કહેવાનો મતલબ એવો છે, પાઠમાંથી આપણને શીખ મળે છે કે આપણે જે કોઈ આપણું જે જીવન છે એ કેવું હોવું જોઈએ, પ્રામાણિકતા વાળું આપણું જીવન હોવું જોઈએ. કોકની વસ્તુમાં આપણે લાલચા રાખવી જોઈએ નહીં, આપણે લાલચ કરવાની નહીં કે ઓની વસ્તુ મને મળી જાય તો સારું, ઓને આમ છે તો મારે આમ નથી, એવું નહીં. ભગવાને આપણને જે આપેલું છે એમાં આપણે સંતોષ રાખતા શીખવાનો, ઈમાનદારીથી આપણે કાર્ય કરીશું તો ભગવાન ચોક્કસ આપણને એનો બદલો આપશે. તો આવો સરસ મજાનો પાઠ છે એ આપણે જોતા જઈએ. કયો પાઠ છે તો કે મહેનતનો રોટલો જોઈએ આપણે એમાં, કે ભાઈ પેલા આપણે મહેનતનો રોટલો છે પાઠ એનો આપણે લેખક પરિચય મેળવી લઈએ કે આવો સરસ મજાનો પાઠ કોણે લખેલો છે. જોઈએ આપણે કે ના લેખક છે શ્રી પન્નાલાલ પટેલ. કોણ છે એના લેખક? તો કે શ્રી પન્નાલાલ પટેલ. એનું નામ છે પન્નાલાલ પટેલ. એમનો જન્મ ઈસવીસન 1912 માં થયેલો છે. ક્યારે થયેલો છે યાદ રાખવાનું, પન્નાલાલ પટેલ નો જન્મ ઈસવીસન 1912 માં થયેલો છે. ક્યાં થયેલો છે? તો કે માંડલી. અને રાજ્ય કયું? તો કે રાજસ્થાનમાં એમ કે છે કે એનો જન્મ થયેલો છે. અને મૃત્યુ ક્યારે થયું? 1988 માં. લેખક શ્રી પન્નાલાલ પટેલે મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ લખેલી છે. બરોબર. પન્નાલાલ પટેલ આ તો આપણને ખાલી બે જ આપેલી છે કે જે મેઇન છે, માનવીની ભવાઈ અને મળેલા જીવ. ખૂબ જ સારી એવી પોતાની નવલકથાઓ એમણે સરસ મજાની લખેલી છે. ક્યારેક ટાઈમ મળે તો વાંચી લેવાની આપણે. જેના કારણે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ જેવા પુરસ્કારો મળેલા છે. કે જેમણે એમ કે છે મળેલા જીવ અને માનવીની ભવાઈ નામના જે એમ કે છે નવલકથાઓ લખેલી છે એના આધારે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ જેવા એમ કે છે પુરસ્કારો પણ, એને પુરસ્કાર એટલે ભેટ પણ મળેલી છે. કોને? તો કે પન્નાલાલ પટેલને. જોઈએ આપણે ત્યાર પછી કે જે આપણે પાઠમાં આવે છે જે બધા શું છે, તો કે અઘરા શબ્દો છે એની આપણે સમજૂતી જોઈ લઈએ. જોતા જઈએ કે પેલો જે શબ્દ છે પ્રામાણિક, બરોબર, એનો અર્થ થાય છે ઈમાનદારી. ત્યાર પછી પગરખા, પગરખા એટલે કે પગનું રક્ષણ કરનાર ચંપલ અથવા જોડા. બરોબર છે. ત્યાર પછી નવાઈ, તો કે અચરજ અને આશ્ચર્ય. ત્યાર પછી વાયદો એટલે વચન. જો અહીંયા એમ કે છે પ્રમાણિક લખાઈ ગયું છે, ભૂલ છે, પ્રિન્ટ મિસ્ટેક છે, આપણે પ્રામાણિક સમજવાનું, ખાસ તમારે યાદ રાખી લેવાનું રહેશે. પ્રામાણિક જે શબ્દ છે ઈ એક કાનો છે ઈ રહી ગયો છે, પ્રિન્ટ મિસ્ટેક છે એટલા માટે. જોઈએ આપણે ત્યાર પછી નવાઈ, તો કે અચરજ અને આશ્ચર્ય. બરોબર. આ બધા શબ્દ આપણે પાઠમાં આવશે એટલે આપણે પાકા કરી લઈએ, તો આપણે જયારે શબ્દ આવે તો આપણે એમાં પાઠ સમજવામાં અનુકૂળતા રહીએ. ત્યાર પછી વાયદો, તો કે વચન. બેફિકર, તો કે ચિંતામુખ. ત્યાર પછી પારખતા, તો કે ઓળખતા. નાહક, તો કે નકામા. પરચુરણ, તો કે છૂટા પૈસા. હરામનો, તો કે મહેનત વગરનો. ત્યાર પછી પારસમણી એટલે કે લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી એટલે શું? તો કે પારસમણી. બરોબર છે. ત્યાર પછી ગમ. ગમ એટલે શું થાય? તો કે સમજ. અને ત્યાર પછી જે શબ્દ છે ગર્વ. ગર્વ એટલે શું થાય? તો કે અભિમાન, અહંકાર, મદ અને બઢાઈ. શું થાય છે? ગર્વ, તો કે અભિમાન, અહંકાર, મદ અને બઢાઈ. બરોબર. આ બધા શબ્દ છે એ તમારે યાદ રાખી લેવાના
રહેશે. હવે આપણે જોઈએ કે પાઠ ની શરૂઆત કરીએ કે આપણે લાઈન ટુ લાઈન સમજતા જઈએ અને આપણે જે છે એમાં જે પૂર્ણ વિરામ અલ્પ વિરામ જે બધા પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ ક્યારે થાય છે બરાબર એ બધું આપણે જોતું જવાનું રહેશે. જોઈએ આપણે પાઠની શરૂઆત કરી દઈએ કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. કઈ નગરીમાં? તો કે કાશી નગરીમાં એક કોણ રહેતો હતો? મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, તે ખૂબ જ કેવો હતો? ઈમાનદાર હતો. કે ખોટા પૈસા કોકના લઈ લેવા આવું એને ગમતું નહોતું. કોને? તો કે મોચીને. સંતોષી પણ એટલો જ હતો. હારો હાર કેવો હતો? સંતોષી હતો. ભગવાને જેટલું આપ્યું એમાં પોતે સંતોષ માનતો હતો. આપણે તો બધા કેવા છે, આપણને સંતોષ જ નથી બરોબર છે. નાનું મકાન હોય તો મોટું મકાન થાય તો સારું, એનાથી મોટું મકાન થાય તો સારું. આપણને માણસને ક્યારે સંતોષ થતો નથી. જે માણસ સંતોષી છે ને એ જ અત્યારે આ જે કળિયુગમાં સુખી છે. ખાસ યાદ રાખવાનું, જે માણસને સંતોષ જ નથી એને પોતાના જીવનમાં ક્યારે સંતોષ આવવાનો નથી. ભગવાને ગમે એટલું આપ્યું હોય છતાંય સંતોષ નથી તો એ માણસને ક્યારે સુખ પ્રાપ્ત થવાનું નથી. તો આ મોચી છે પ્રામાણિક હતો અને એમ કે છે હારો હાર કેવો હતો? તો કે સંતોષી હતો. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત મારા પગના પગરખાનું શું પડે? પગરખા એટલે શું? તો કે આપણે જે શું હોય તો કે શૂઝ હોય બરોબર, બૂટ હોય છે. કે ભાઈ એને એમ કીધું કે મોચી ભગત મારે તો પગરખા સીવડાવવા છે, કે મારા એ કે પગરખાનું શું પડે? શું પડે એટલે કે કેટલા પૈસા થાય એના. મોચીએ કહ્યું મારી પાસે સીવેલા તૈયાર નથી. કે મોચીએ કીધું ભાઈ જો અત્યારે મારી પાસે તૈયાર નથી, તમે મને ટાઈમ આપો 2-3 દિવસનો, હું તમને સીવી દઈશ. સાધુ કહે સીવી દો તો શું લેશો બરોબર. સાધુ એ કીધું કે ભાઈ કઈ વાંધો નહીં, અત્યારે તૈયાર ન હોય કઈ નહીં, પણ તમે મને સીવી દો તો કેટલા પૈસા લેશો? મોચીએ કહ્યું 1.5 રૂપિયો. મોચીએ કેટલા પૈસા કીધા? તો કે 1.5 રૂપિયાના જો હું તમને સીવી દઈશ પણ એના પૈસા થશે 1.5 રૂપિયો. સાધુને તો નવાઈ લાગી. નવાઈ એટલે આશ્ચર્ય થયું કે હું તો હમણાં કે બીજી દુકાને ગયો તો ત્યાં તો મને કેટલા પૈસા કીધા હતા? 2 રૂપિયા કીધા હતા. ના એ કે સાધુ એ તો પહેલેથી જ કેટલા પૈસા કહી દીધા? 1.5 રૂપિયો કહી દીધો છે. બીજાઓ એ 2 રૂપિયા દેખાડ્યા હતા. દેખાડ્યા હતા એટલે કે કહ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. પેલા એ કેટલા કીધા હતા? 2 રૂપિયા કીધા. આપણે શું કોઈ પણ જગ્યાએ દુકાનમાં જઈ ખરીદી કરવા તો પેલા કઈક ભાવ જુદો કે પછી આપણે કઈ થોડાક તો ઘટાડો આમ કરો તેમ કરો ને આપણે એવું કહીએ તો ધીમે ધીમે વેપારી છે થોડાક પૈસા ઘટાડે. ઘણી જગ્યાએ જો હવે તો અત્યારે શું થઈ ગયો નિયમ, ફિક્સ રેટ બરોબર. ફિક્સ રેટ આવી ગઈ કે એક જ ભાવ, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો આજે મોચી ભગત છે એને પણ કીધું મેં પેલા પહેલેથી જ કેટલા પૈસા કીધા? 1.5 રૂપિયો કીધો હતો. પણ આણે તો મૂળમાં જ એમ કીધું કેટલા રૂપિયા કીધા? તો કે 1.5 રૂપિયા કહ્યા હતા. સાધુએ પૂછ્યું 1.5 તો કહેવાના પણ લેવાના કેટલા? એ કે બરોબર. સાધુએ પૂછ્યું તમે એ કે 1.5 રૂપિયો કીધો એ કે પણ કે લેવાના કેટલા? એટલે સાધુને એમ હતું 1.5 રૂપિયા કીધા પણ કદાચ કે આ 1 રૂપિયામાં પણ સૂઝ છે એ સીવી દેશે એમ. મોચી સાધુ સામે જોઈને હસવા લાગ્યો. મોચી શું કરવા માંડ્યો? સાધુ સામે જોઈને હસવા લાગ્યો. મને આવું આવડતું નથી, હું જે ભાવ કહું એ જ કે બરાબર હોય છે. પેલા આટલા કોણ પછી આટલા કોણ, આવું મને આવડતું નથી. તેણે કહ્યું જે કહેવાના એ જ કે લેવાના, જે કે કહેવાના હોય ને એ જ કે લેવાનો હોય. પેલા ને એવું હું કરતો નથી. મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવ. જોઈ કે મહારાજ મેં તમને કીધા ને એટલા જ પૈસા 1.5 રૂપિયો જ લઈશ, તમારી ઈચ્છા હોય તો હું તમારા પગરખા છે એ બનાવું, બાકી બનાવું નહીં બરોબર છે. સાધુએ કહ્યું અચ્છા, એ કે સાધુએ કીધું સારું એ કે બનાવો, પણ એ કે ક્યારે આપશો બરોબર? કે સાધુ કીધું વાંધો ને બનાવી નાખો, પણ તમે મને આપશો ક્યારે? એટલે મોચીએ કીધું કે ભાઈ પરમ દિવસે આ વખતે. કે ભાઈ પરમ દિવસે આ વખતે. આ વખતે એટલે ત્યારે સમય કયો હતો? સાંજનો સમય હતો. એટલે એમ કીધું પરમ દિવસે આ ટાઈમે એટલે કે સાંજના ટાઈમે તમે છે એ પગરખા લઈ જાજો. સાધુ કહે જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. આપણે ઢીલનો સમાનાર્થી શબ્દ જોયો હતો બરાબર. ઢીલ એટલે શું થાય? તો કે નિરાતે. કે હા ભાઈ જોજો, મારે પરમ દિવસે સાંજે અહીંથી જવું છે, તો તમે મને કે એમાં કઈ નિરાત તમે રાખતા નહીં, તમે મને પગરખા છે એ સેવી દેજો. મોચી કહે જાઓ કે ન જાઓ. મોચી કીધું જાઓ કે ના જાઓ મને કઈ ફેર પડતો નથી, પણ હું મારો વાયદો ચૂકીશ નહીં. હું મારો વાયદો એટલે કે હું મારો વચન છે એ ચૂકીશ નહીં. પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે બરોબર. કે પરમ દિવસે આ ટાઈમે તમને જરૂરથી તમારા પગરખા છે એ, તમારા શૂઝ છે એ તમને મળી જશે.
પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ હતો નહીં. બરોબર, પણ એમ કે છે સાધુને મોચીના વાયદામાં, વાયદા એટલે કે વચનમાં, બરોબર, વાયદા સમાનાર્થી શબ્દ શું થાય, તો કે વચનમાં જરાય વિશ્વાસ હતો નહીં. મોચીને એમ થયું કે શું કહેવાય, સાધુને એમ થયું કે ભાઈ મોચી છે એ ટાઈમસર મને પગરખા આપશે નહીં. એટલે પછી સાધુએ શું કર્યું, તો કે રોજ રોજ મોચીની દુકાને જવાનું ચાલુ કરી દીધું. બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આટો માર્યો. બરોબર, બીજા દિવસે શું કર્યું, તો કે ફરી વખત મોચીને ત્યાં આટો માર્યો. સાધુ તો ફ્રી જ હોય, સાધુને બીજું કઈ કામ હોતું નથી, એટલે ફરી વખત ગયા, એમ કે છે મોચીની દુકાને ગયા, ત્યાં આટો માર્યો. પૂછ્યું, મોચીને પૂછ્યું, મોચી પગત કેટલે આવ્યું આપણું કામ? બરોબર, મોચીને પૂછ્યું કે ભાઈ ભાઈ અમારું કામકાજ કે ચાલુ તો છે ને, કે અમારું કામ કે કેટલે આવ્યું, કયું કામ કરતા હતા? તો કે પગરખા સીવવાનો. બરોબર છે, મોચીએ કહ્યું બેફિકર રહો મહારાજ. બેફિકર એટલે ચિંતા મુક્ત. બેફિકર એટલે શું થાય, તો કે ચિંતા મુક્ત, એટલે કે ચિંતા કરવાની તમારે કાંઈ જરૂર નથી. તમને જે સમય આપ્યો છે એ સમયે તમારા પગરખા છે એ સીવાય જશે. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું, એટલે કે વાયદો એટલે કે વચન છે એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં, કે તમને પરમ દિવસે તમારા પગરખા છે એ મળી જશે. ત્યાર પછી જોઈએ કે શું કીધું, કે છતાંય સાધુને શાંતિ ન વળી. છતાંય સાધુને શાંતિ થઈ ને એને એમ હતું મોચી મારા પગરખા સીવી દેવાનો નથી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવ ને જરા મોચીને ત્યાં આટો મારું. બરોબર, ત્રીજા દિવસે વરી પાછો એમ કે છે એવો વિચાર આવ્યો, હાલ નહીં કે જરા કે મોચીને આટો હોય કે મારી એવું સવારમાં મારા પગરખા સીવાણા કે સીવાણા નથી. જો સાધુને જરાય પણ વિશ્વાસ હતો નહીં, પણ મોચી તો કેવો માણસ હતો, ઈમાનદાર માણસ હતો. એ તો એમ કે છે કે જ્યારે કોઈને જે કોઈ વચન આપેલું હોય એ વચન છે એ પૂરું કરતો હતો. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. બરોબર, કિંમત કરી એટલે કે મોચીને ખબર પડી ગઈ કે ભાઈ આ જે સાધુ છે એને મારી ઉપર જરાય ભરોસો નથી. તેણે કહ્યું કે મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. બરોબર, મોચી એક ચોખ્ખા ચોખ્ખા શબ્દમાં કહી દીધું, મહારાજ તમને માણસને પારખતા એટલે કે ઓળખતા આવડતું નથી. તમને એમ છે કે હું તો ખોટું બોલું છું, પણ મારે ખોટું બોલીને શું ફાયદો? બરોબર, પરમ દિવસે હું તમને શું આપી દેવાનું છું, પગરખા આપી દેવાનું છું, તો આપી જ દઈશ, એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. બરોબર, કે મોચીએ શું કીધું સાધુને, કે ભાઈ સાધુ મહારાજ તમને કે માણસને ઓળખતા આવડતું નથી, કે કયો માણસ કેવો છે. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. તમને એમ છે કે આખી દુનિયા, બરોબર, વિશ્વના બધાય માણસો કેવા છે, ખોટું જ બોલે આવું કે તમને લાગે છે, પણ કે આવું હોતું નથી. બરોબર, કે બધાય માણસો ખોટા હોય એવું હોતું નથી. બરોબર છે, નાહક શું કામ ધક્કા ખાવો છો, સાંજે આવજો. જાવ એક નાહક એટલે કે નકામા શું કામ કે તમે કે ધક્કા ખાવજો, સાંજે આવજો. બરોબર, મોચી ભગત ની દુકાને તે દિવસે સાધુ સવારે ગયા હતા. બરોબર, એને એને એમ હતું મારા પગરખા સીવાણા હશે નહીં, પણ મોચી ભગતે શું કીધું કે ભાઈ તમને ઈ કે માણસને ઓળખતા આવડતું નથી, નકામા ધક્કા તમે કે શું કામ ખાવ છો, તમે સાંજે આવજો, સાંજે તમારા પગરખા છે એ તૈયાર હશે. બરોબર છે, સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. બરોબર, કે સાંજે એમ કે છે સમય પ્રમાણે કે મોચીએ કીધું આટલા વાગે આવજો, એટલા વાગે સાધુ ગયા. બરોબર છે, એટલે એ ટાઈમે પગરખા કેવા હતા, તૈયાર હતા. જોઈને તો સાધુ ને આશ્ચર્ય થઈ ગયું, આની વાત તો સાચી છે એમ. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. મોચી ને ઉપર કેવા થઈ ગયા, ખુશ થઈ ગયા. વાહ ભાઈ, મોચી એ જે ટાઈમ આપ્યો હતો એ જ ટાઈમ માં મને પગરખા છે એ સીવીને દીધેલા છે. તે સમજી ગયા જે મોચી છે એ કેવો માણસ છે, સાચુકલો માણસ છે, કે જે મોચી છે એ સાચું બોલનાર માણસ છે, ખોટું બોલતો નથી. ખરેખરો ભગત છે કદી જૂઠું બોલતો નથી, કે સાચે સાચો ભગત માણસ છે ક્યારે ખોટું બોલતો નથી. પેલા તો મોચીને શું હતું કે બરોબર, કે એને એમ હતું કે મારા કે ભાઈ આજે સાધુ છે ને મારા ઉપર ભરોસો નથી. સાધુને શું હતું કે મારા પગરખા છે એ સીવી દેવાનો નથી. પણ એમ કે છે બંનેનું શું થઈ ગયું, તો કે મોચી તો પોતાનું કામ ઈમાનદારીથી કરતો હતો, પણ સાધુને વિશ્વાસ નહોતો. એટલે સાધુના જ્યારે સાધુએ પોતાના પગરખા જોયા ત્યારે એને શું થઈ ગયું, તો કે વિશ્વાસ આવી ગયો કે આ મોચી છે એ કેવો માણસ છે, તો કે સાચુકલો માણસ છે અને ઈમાનદાર માણસ છે. જોઈએ આપણે ત્યાર પછી કે સાધુએ તેને કેટલા રૂપિયા આપ્યા, 2 રૂપિયા આપ્યા. બરોબર, કે સાધુ પાસે 1.5 રૂપિયો છૂટો નહીં હોય એટલે કેટલા રૂપિયા આપે છે, 2 રૂપિયા આપે છે. દેવાના કેટલા હતા, 1.5 રૂપિયો દેવાનો હતો.
મોચી પાસે છૂટા પૈસા ન હતા તે પૈસા લઈને ઉભો થયો. બરોબર, મોચી પાસે એમ કે છે કે ભાઈ છૂટા પૈસા હતા નહીં, 50 પૈસા પાછા દેવાના હતા, પણ એમ કે છૂટા પૈસા નહોતા એટલે ઉભો થઈને બાજુની દુકાનમાં છૂટા પૈસા લેવા માટે જાય છે. જરાક ઉભા રહો મહારાજ, સામેની દુકાનેથી પરચુરણ લઈ આવો. બરોબર, જો ડબલ ઇન્વર્ટેડ કોમામાં, બરોબર, આ જે વાક્ય આપેલું છે કે આ જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં વાક્ય ક્યારે આપેલું હોય, તો કે જ્યારે આપણે કોઈને કાંઈ કહેવું હોય. બરોબર, જે કઈ વાક્ય આપણે કહેવાનું હોય એ જે વાક્ય છે એમાં આવે છે, તો કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આવે છે. ખાસ આપણે યાદ રાખી લેવાનું રહેશે. બરોબર, એટલે પછી એમ કીધું કે સાધુને કીધું થોડીક વાર ઉભા રહ્યો, હું હમણાં બાજુની દુકાનમાંથી શું લઈ આવું, તો કે છૂટા પૈસા લઈ આવું છું. સાધુએ કહ્યું કે રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. બરોબર, સાધુએ કીધું કે વાંધો નહીં, 50 પૈસા મારે જોતા નથી, તમારી પાસે રાખો, એ જે પૈસા વધે ને કે એનું તમે શું પીજો, તો કે તમાકુ પીજો. પણ મોચીએ કીધું કે નહીં મહારાજ, હું એ કે તમાકુ પીતો નથી, મને આવું એ કે ખોટા વ્યસનની જરાય ટેવ નથી, હું તમને તમારા પૈસા છે એ પાછા આપી દઉં છું. બરોબર, કેમ કે મોચી ભગત તો કેવો હતો, તો કે ભાઈ પોતે પ્રામાણિક હતો, એટલે એને કોઈના ખોટા પૈસા જોતા નથી. તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો, તો કે વાંધો નહીં, જે 50 પૈસા વધે ને એના એ કે શું હોય કે તમે લઈ આવજો, તો કે પગરખા સીવવા માટેની જે શું હોય ઉપરની જે દોરી હોય ને એ કે લઈ આવજો. પણ મોચી કોઈના પૈસા રાખે નહીં. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. ના મહારાજ, હરામનો, હરામનો એટલે કે ખોટી રીતનો પૈસો મારે જોતો નથી. ભગવાન મને જે આપે એમાં હું શું માનું છું, તો કે સંતોષ માનું છું. મારે કોઈનો ખોટી રીતના પૈસા જોતા નથી. હું એમ કે છે જેટલી મહેનત કરું છું એના એમ કે બદલામાં ભગવાન મને જેટલા પૈસા આપે એમાં મને સંતોષ છે. એટલે હરામનો એટલે ખોટી રીતનો પૈસો મારે જોતો નથી. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈને એના ઉપર ખૂબ જ ખુશ થઈ ગયો. સાધુને એમ થયું કે આની આની ભાવના કેવી સારી છે. ભાવના એટલે કે એનું એમ કે છે કે રહેવાની રીત કેવી સારી છે, કે પોતે આટલો પ્રામાણિક માણસ છે. અત્યારના કળિયુગના સમયમાં આવો પ્રામાણિક માણસ મળવો છે એ કેવો હોય છે, મુશ્કેલ. જો અત્યારે આપણે પેપરમાં વાંચતા હોય છે કે આણે આટલા બધા પૈસા લઈ લીધા, લાંચ લીધી, નામ કર્યું તેમ કર્યું, પણ આજે મોચી છે એ ખોટી રીતના કોઈના પૈસા લેતો નથી. ને આપણામાં પણ એ ગુણ હોવો જોઈએ. તમે બધાય મોટા થાવ, બરોબર છે કે અલગ અલગ પ્રકારની પોસ્ટ ઉપર જોબ કરવા માટે જાવ, નોકરી કરવા માટે જાવ, પણ ક્યારેય કોઈને લાંચ રૂશ્વત આપણે લેવાની નથી. આપણે જેટલું કાર્ય કરીએ એના એમ કે છે બદલામાં આપણને શું મળવું જોઈએ, તો કે પૈસા છે એ મળવા જોઈએ. વધારાના પૈસા આપણે લેવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. આપણે પ્રામાણિક હશું, ઈમાનદારીથી કામ કરતા હશું, તો ભગવાન ઓટોમેટિક આપણને એનો બદલો આપવાનો છે, આજે નહીં તો કાલે. બરોબર, પણ ભગવાન આપણને ઈમાનદારીનો બદલો આપવાનો છે. તો એવો જ એમ કે છે કોણ હતું, તો કે મોચી ભગત હતા. એમ કીધું કે મારે 50 પૈસા જોતા નથી, આજે 50 પૈસા છે એ તમે રાખી લ્યો. સાધુ તો મોચીની ભાવના જોઈને શું થઈ ગયું, આશ્ચર્ય થઈ ગયું, આ તો કેવો સારો માણસ છે. તેમણે હળવેકથી રહીને જોડીમાંથી પારસ મણી કાઢ્યો. સાધુએ શું કર્યું, હર વ્યક્તિ જોડી, એનું જે એમ કે છે કે અનાજ જે સંગ્રહ કરવા માટેનું જે શું હોય થેલી જેવું હોય ને, એને આપણે શું નામ આપી દીધું, જોડી. એમાંથી એમ કે છે પારસમણી કહેતો. પારસમણી એટલે શું, આપણે જોયું તો હમણાં શબ્દ સમજૂતી જોઈ ત્યારે, તો કે પારસમણી એક એવી કે ધાતુ છે કે જે એમ કે છે લોખંડને ટચ કરીએ તો એ લોખંડ છે એ કેવું થઈ જાય, સોનું થઈ જાય. હર વ્યક્તિ શું કરે છે સાધુ, તો કે પારસમણી કાઢે છે. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી શું કરી દીધો, તો કે ઘસી દીધો. કોઈને ખબર ન પડે એવી રીતના સાધુએ શું કર્યો, તો કે મોચીના જે બધા ઓજારો હતા, ઓજારો શેના હતા, સોનાના હતા, ના સોરી, જે બધા ઓજારો હતા એ શેના હતા, તો કે લોખંડના હતા. બધા ઓજારો ઉપર શું કર્યું, તો કે પારસમણી ઘસી દીધો. બધા ઓજારો શેના થઈ ગયા, તો કે સોનાના થઈ ગયા. બધા ઓજારો સોનાના થઈ ગયા પછી તે મોચી પાસે ગયો અને એમ કે છે કે તેની પાસેથી શું કરે છે, તો કે લાવો એ કે 50 પૈસા જે દેવાના બાકી છે ને તમે મને દઈ દો. બરોબર છે, પણ એમ કે છે મોચી તો કેવો માણસ હતો, ઈમાનદાર માણસ હતો, એને 50 પૈસા છે એ આપી દીધેલા છે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો એક મુઠ્ઠી ચણામાં શું થશે, એ દુકાન તરફ ચાલતો થયો. બરોબર, પછી એમ કે છે કે સાધુને શું આપે છે, એક મુઠ્ઠી ચણા આપે છે. તો મોચીએ કીધું, ભાઈ આ એક મુઠ્ઠી ચણામાં શું થાય, મારે આવા ખોટા ચણા કે મારે કાંઈ વસ્તુ જોતી
નથી, બરોબર? આવી આવી રીતના બંને શું કરે, વાતચીત કરે છે, અને 50 પૈસા છે એ કોને આપી દે છે, સાધુને આપી દે છે, અને પછી મોચી છે ક્યાં વયો જાય છે, પોતાની દુકાન તરફ ચાલતો થઈ જાય છે. અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછીના લેક્ચરમાં શું થાય છે કે ભાઈ જયારે કોણ, તો કે મોચી છે એ પોતાની દુકાને જાય છે, ને જેમ કે છે સોનાના બધા શું હતું, સાધનો હતા, એ જોવે છે ને, એને શું થાય છે એ આપણે આના પછીના લેક્ચરમાં ભણીશું. ચલો જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.